નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો અભ્યાસ ધોરણ 3 વિષય ગણિત, એમાં ભાગ 4, બરાબર. આજે આપણે એસાઇનમેન્ટનો ગણિત વિષયનો ભાગ 4 એના વિશે આગળ અભ્યાસ કરીશું. તો બાળમિત્રો, અગાઉ આપણે એસાઇનમેન્ટમાં 1-3 ભાગમાં પ્રશ્ન નંબર 3 સુધી જોઈ ગયા હતા. એમાં પ્રશ્ન 3નો અને પ્રશ્ન 4નો અવિભાગ એમાં 1-2, બરાબર, એ રીતના 2 પ્રશ્ન સુધી આપણે ચાલી ગયું હતું. આજે આપણે પ્રશ્ન 4અ એનો 3જા નંબરનો પ્રશ્ન જોઈએ. નીચે આપેલા જન્મના પ્રમાણપત્ર પરથી પ્રશ્નના જવાબ લખો, બરાબર. તો અહીંયા આગળ જન્મનું પ્રમાણપત્ર આપેલું છે તમને, એના પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે. આપણે પાઠ ચલાવ્યો હતો, પ્રકરણ 7 ચલાવ્યું હતું, ત્યારે જન્મના પ્રમાણપત્ર વિશેનું આપણે જોઈ ગયા હતા, બરાબર. તો એમાં જોઈએ જન્મનું પ્રમાણપત્ર, એમાં ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલું છે જાહેર આરોગ્ય ખાતું, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, બરાબર, એના તરફથી તમને જન્મનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. તો અહીંયા આગળ લખ્યું છે, આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે નીચેની માહિતી જન્મના મૂળ રેકોર્ડમાંથી લેવામાં આવી છે, જે ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરના રજિસ્ટરમાં નોંધાયેલ છે. તો જુઓ, અહીંયા આગળ નામ, જાતિ, જન્મ તારીખ, જન્મ સ્થળ, પિતાનું નામ, માતાનું નામ અને માતા પિતાનું સરનામું, બરાબર, જન્મના પ્રમાણપત્ર ઉપર આ બધી માહિતી લખીને ગુજરાત સરકાર દ્વારા જ્યાં આરોગ્ય ખાતું હોય, બરાબર, કોર્પોરેશનનું, ત્યાંથી તમને આપવામાં આવે છે. તો જ્યારે આપણે જન્મ થયો હોય ત્યારે એની નોંધણી કરાયા પછી આ તમને સર્ટિફિકેટ આપવામાં આવે છે. જન્મનો દાખલો જે આપણે કહીએ છીએ ને એનસી, તેમાં આ બધી માહિતી લખેલી હોય તેના આધારે આપણે આપણા વર્ષ ઉંમર પ્રમાણે નક્કી કરી શકીએ છીએ, બરાબર. નોંધણીની તારીખ ને નોંધણી ક્રમાંક ને બધું આપેલું હોય છે. તો ચાલો એના પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપણે જોઈશું. તેમાં પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે મહેશની જન્મ તારીખ કઈ છે, ખાલી જગ્યા છે. તો આ કોનો છે જન્મનો દાખલો, જન્મનું પ્રમાણપત્ર? મહેશ નામના છોકરાનું, બરાબર. એનું નામ શું છે? તો કે છે મહેશ છે. આ જન્મનો જેનો દાખલો છે એ છોકરાનું નામ મહેશ રમેશભાઈ પટેલ. મહેશ તેનું નામ છે, છોકરાનું રમેશભાઈ તેના પપ્પાનું નામ છે, બરાબર, અને પટેલ એમની અટક છે. તો અહીંયા આગળ જાતિ, એટલે કે તે છોકરો છે કે છોકરી છે? તો કે છે છોકરો છે, એટલે કે પુરુષ જાતિમાં આવે છે, બરાબર. તો પછી એની જન્મ તારીખ 7-4-2009, અને નીચે જો શબ્દોમાં આપેલી છે 7 એપ્રિલ 2009. જન્મ સ્થળ અમદાવાદ છે, પિતાનું નામ રમેશભાઈ અને માતાનું નામ મીનાબહેન છે, બરાબર. તો એમાં આપણને પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે એની જન્મ તારીખ કઈ છે. તો આમાં મહેશની જન્મ તારીખ કઈ હતી? તો 7-4-2009 આપણે અહીંયા આગળ આંકડામાં લખવાની છે, 7-4-2009. જો નીચે જવાબ પણ તમને આપી દીધેલા છે, બરાબર, એટલે પહેલી ખાલી જગ્યામાં લખવાનું તમારે 7-4-2009. ત્યાર પછી મહેશની માતાનું નામ, તો મહેશની માતાનું નામ શું હતું? અહીંયા આગળ દાખલામાં જોઈએ તો અહીંયા આગળ લખેલું છે કે માતાનું નામ તો મીનાબહેન, એટલે આપણે ખાલી જગ્યામાં શું લખવાનું? મીના બહેન, બરાબર. હવે ત્રીજો પ્રશ્ન છે, મહેશ 7-11-2009 કેટલા મહિનાનો થયો, બરાબર. મહેશ 11મા મહિનામાં કેટલા મહિનાનો થયો એવો આપણને સવાલ પૂછે. તો આમાં શું કરવાનું? આપણે 11માંથી, બરાબર, અત્યારે જે હાલનો મહિનો છે તે અને એનો જન્મનો મહિનો, તો જન્મનો મહિનો કયો હતો? તો 4થો, બરાબર, એટલે કે એપ્રિલ મહિનો, અને નવેમ્બર મહિના સુધી આપણે એના મહિના ગણવાના છે કે કેટલા મહિનામાં થયો. તો એનો જન્મ કયા મહિનામાં થયો? તો 4થા મહિનામાં. અને અત્યારે હાલનો 11મો મહિનો, તો 11માંથી 4 બાદ કરીએ એટલે આપણને એના કેટલા મહિનાનો થયો તેનો તેની ખાતરી થઈ જાય, બરાબર. તો તમારે એ શોધવા માટે 11માંથી, બરાબર, આ 11મો મહિનો જે હાલનો મહિનો છે તે અને એનો જન્મનો મહિનો, બરાબર, આ રીતના આ જન્મનો મહિનો અને આ હાલનો મહિનો, બરાબર. તો 11માંથી 4 બાદ કરવાના છે. તો
તો અહીંયા આગળ તમારે 11 આંગળા ક્યાં થાય? અહીં આગળ થાય, એમાંથી ચાર બાદ કરી કાઢો, 1 2 3 અને 4. તો કેટલા બાકી રહ્યા? 1 2 3 4 5 6 અને 7, બરાબર. તો કયો આવ્યો? અહીંયા આગળ ખાલી જગ્યામાં કેટલા મહિનાનો થયો? તો લખવાનું 7 મહિનાનો. ખ્યાલ આવી ગયો બાળ મિત્રો? આ રીતના તમે ઉંમર શોધી શકો છો, બરાબર. જે હાલનો મહિનો હોય એટલે કે મોટી રકમમાંથી નાની રકમ, એટલું યાદ રાખશો તો પણ તમને મળી જશે જવાબ. ચાલો, ચોથા નંબરનો પ્રશ્ન છે કે નીચે આપેલા કેલેન્ડરના મહિના પરથી પ્રશ્નોના જવાબ લખો, બરાબર. તમારી પરીક્ષામાં આમાંથી તમને કીધા હોય 1 થી 4, એમાંથી જે બે પ્રશ્નો આવડતા હોય એ બે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો અહીંયા આગળ 4 પ્રશ્નો આપેલા છે, 1 2 3 4, આપણે 3 સુધી જોઈ ગયા. હવે આ ચોથો નંબરનો પ્રશ્ન છે કે નીચે આપેલો કેલેન્ડર પરથી પ્રશ્નનો જવાબ આપવાનો. ડિસેમ્બર મહિનાનું 2018 સાલનું આ કેલેન્ડર છે, બરાબર. અગાઉ આપણે પ્રકરણ ચાલતું હતું ત્યારે પણ આ રીતના કેલેન્ડરના પ્રશ્નનો જવાબ જોઈ ગયા હતા, બરાબર ને. તો આમાં કેલેન્ડર તો તમે દરેકે જોયેલું જ હશે. તો એમાં જુઓ, રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુ, શુક્ર અને શનિ, આ રીતના 7 વારના નામ આપેલા છે, બરાબર. એમાં પહેલી તારીખ શનિવારથી ચાલુ થાય છે, બરાબર. શનિવારે પહેલી તારીખ આવી છે અને કઈ તારીખે આ મહિનો પૂરો થાય છે? તો કે 31 તારીખે, સોમવારે 31 તારીખે આ મહિનો પૂરો થાય છે, બરાબર. તો અહીંયા આગળ નીચે પ્રશ્નના જવાબ જુઓ. 12 ડિસેમ્બરે કયો વાર આવે છે? તો અહીંયા આગળ 12 ડિસેમ્બર જુઓ, આર 12 ડિસેમ્બર એટલે કે 12 તારીખ. તો એમાં કયો વાર છે? તો આપણે વારના ખાનામાં જોઈએ તો લખવાનું બુધવાર. તો 12 ડિસેમ્બરે બુધવાર આવે છે, ખ્યાલ આવી ગયો બાળકો? ચાલો, તો આપણે બીજો પ્રશ્ન જોઈએ. બીજા શુક્રવારે કઈ તારીખ આવે? બીજો શુક્રવાર શોધીએ. ચાલો, તો અહીંયા આગળ 7 તારીખે પહેલો શુક્રવાર કહેવાય, બરાબર. પછી 14 તારીખે બીજો શુક્રવાર. તો લખવાનું બીજા શુક્રવારે તારીખ કઈ આવે છે? તો લખવાનું 14 તારીખ, બરાબર. અહીંયા આગળ નીચે જવાબ આપેલા જ છે તમને. ચાલો, એના પછી ત્રીજા નંબરનો પ્રશ્ન છે, આ મહિનામાં મંગળવાર કેટલા છે? ચાલો આપણે મંગળવાર ગણીએ, બરાબર. મંગળવાર આ રહ્યો, અહીંયા મંગળવાર લખ્યું છે ને, તો આપણે ગણીએ 4 તારીખથી 1 2 3 અને 4. 4 તારીખે 11 તારીખે 18 તારીખ અને 25 તારીખ, આ 4 તારીખે મંગળવાર આવે છે. તો આપણે કેટલા વાર લખવાના? કેટલા લખવાના? 4. આ મહિનામાં 4 મંગળવાર આવે છે, બરાબર. ચાલો, તો હવે અહીંયા આગળ પ્રશ્ન 4અ પૂરો થાય છે. હવે આપણે પ્રશ્ન નંબર 4બ એના તરફ આગળ અભ્યાસ કરીશું. તો જુઓ, પ્રશ્ન નંબર 4બમાં માંગ્યા મુજબ કરો, બરાબર. એટલે તમને અલગ અલગ અહીંયા આગળ 4 પ્રશ્નો આપેલા હોય, 3 આપેલા હોય, એમાં અલગ અલગ પ્રશ્ન પૂછ્યા હોય એના પરથી તમારે જવાબ આપવાના છે. તો આમાં પહેલા નંબરનો છે ઘડિયાળ વિશેનો પ્રશ્ન. કેટલા વાગ્યા છે તે આપેલ ચોરસમાં લખો, બરાબર. અહીંયા આગળ લંબચોરસ આપ્યું છે, તેમાં લખવાનું છે અને ઘડિયાળ દોરેલી છે. તો ઘડિયાળમાં કાંટા દોરી દીધેલા છે, ફક્ત આપણે સમય લખવાનો છે કે આ ઘડિયાળ કયો સમય દર્શાવે છે, બરાબર. તો ચાલો, તમને ઘડિયાળ જોતા તો મેં શીખવાડી દીધું, ખ્યાલ છે ને? ના ખ્યાલ હોય તો ફરી એક વખત સમજાવી દો, બરાબર. જો ઘડિયાળમાં આપણે 12 સુધીના અંકો હોય છે, બરાબર. 1 થી 12 સુધીના અંકો હોય છે. મોટો કાંટો એને મિનિટ કાંટો કહેવાય, નાનો કાંટો કલાક કાંટો કહેવાય, બરાબર. 1 કલાક બરાબર કેટલી મિનિટ? 60, બરાબર. અને 1 મિનિટ બરાબર 60 સેકન્ડ, ખ્યાલ આવી ગયો. હવે અહીંયા આગળ તમે ઘડિયાળમાં જોશો તો તમને 12 પછી 1 2 3 4 5 6 7 8 9 10 એમ ફરતું દેખાય છે, બરાબર. પછી 12ની સાઈડ તમને 5 10 15 20 25 30 35 40 45 50 અને 60 એ રીતનું લખેલું છે, ખબર છે. તો તમે કહેશો આ કેવી રીતે કેમ લખ્યું છે? તો એ મિનિટ દર્શાવે છે. જ્યારે તમારો કાંટો એ બધા અંક ઉપર આવે તો એટલી મિનિટ થઈ કહેવાય, બરાબર. તો અહીંયા આગળ જુઓ, નાનો કાંટો ક્યાં છે? 12 ઉપર છે, બરાબર. અને મોટો કાંટો 1 ઉપર છે. તો 12 વાગ્યા અને 5 મિનિટ થઈ કહેવાય. શું થયું કહેવાય? 12 વાગ્યા અને 5 મિનિટનો સમય થયો કહેવાય. ચાલો, બીજા નંબરની ઘડિયાળ જોઈશું. તો પહેલાં આપણે શોધવાનું કે કલાક કાંટો ક્યાં છે. તો કલાક કાંટો 8થી થોડોક આગળ ખસી ગયેલો છે, બરાબર. એટલે 8 વાગ્યા છે અને મિનિટ ઉપર જોઈએ તો મિનિટ કાંટો ક્યાં છે? 4 ઉપર છે અને 12 મિનિટ લખી છે. તો કેટલી મિનિટ કહેવાય?
20 મિનિટ, બરાબર? અને આવી રીતના 12 અંકો ના લખેલા હોય તો પણ મેં તમને શીખવાડેલું છે કે મિનિટ કેવી રીતના કરવાની, બરાબર? 5નો ઘડિયો આવડે છે ને? હા, તો 5 દાન 50 સુધી, એટલે કે 5નું ઘડિયો બોલતું જવાનું, 10 ઉપર કાંટો આવે એટલે કે 5 દાન 50, 50 મિનિટ થઈ કહેવાય. પછી 11 પંચા 55, 12 પંચા 60, 5 5 મિનિટનો સમયગાળો રાખવાનો, બરાબર? ચાલો, એટલે કે 8 વાગ્યા છે અને 20 મિનિટ થઈ છે, બરાબર? ચાલો ત્રીજા નંબરની ઘડિયાળ જોઈશું આપણે. તો એમાં જુઓ, કલાક કાંટો ક્યાં ખસેલો છે? તો તમે કહેશો કલાક કાંટો 6 પરથી ખસી ગયો છે અને 7 અને 6ની બરાબર વચ્ચે છે. અને મિનિટ કાંટો તો કહેશે 5 ઉપર, એટલે કે 25 મિનિટ દર્શાવે છે. તો તમારે શું લખવાનું? કલાકના આગળ સ્થાને 6 કલાક, મિનિટના સ્થાને 25 મિનિટ, બરાબર? એકદમ સહેલું છે ને? સરસ. ચાલો હવે આપણે આગળનો ચોથા નંબરનું જોઈએ. તો બાળમિત્રો અહીંયા આગળ જુઓ, આ કાંટો 2 ઉપર હજી સુધી પહોંચ્યો નથી, બરાબર? જ્યાં 2 ઉપર લખેલો 10 દેખાય છે ને, તે કાળા કાળા રંગનો જે લીટો દેખાય છે ત્યાં સુધી આવ્યો નથી. જો ત્યાં આવી જાય તો જ 2 વાગે, બરાબર? અને આ મિનિટ કાંટો પણ હજી 10 ઉપર છે, 12 ઉપરથી આગળ ખસ્યો હોય તો 2 વાગી ગયા કહેવાય, પણ હજી 2 વાગ્યા નથી, 2:45 એવું થયું કહેવાય. એટલે આપણે આગળનો અંક લેવાનો, 1 વાગ્યો છે અને આ મિનિટ, એટલે અહીં આગળ ખાનામાં શું લખવાનું? કલાકના સ્થાને 1 કલાક અને મિનિટના સ્થાને 50, બરાબર? આ રીતનું લખવાનું. ચાલો 5મા નંબરનું જોઈશું આપણે. તો એમાં જુઓ, આમાં પણ આગળની જેમ જ છે, હજી નાનો કાંટો એટલે કે કલાક કાંટો 5 ઉપર આવ્યો નથી, એટલે આગળનો અંક લઈશું આપણે. આગળનો અંક કયો છે? 5ની પહેલાં 4 કલાક અને મિનિટ કાંટો 40 મિનિટ, બરાબર? અહીંયા આગળ મિનિટ લખેલી જ છે એટલે આપણે મિનિટ લખી દેવાની, પણ આ ખાસ યાદ રાખવાનું, બરાબર? હજી 5 ઉપર આવ્યો ના હોય એટલે કે જે કલાક કાંટો છે તે 1 અંકની આગળ ખસ્યો ના હોય એટલે એના આગળનો અંક, આગળનો સમય લેવાનો, બરાબર? ચલો, આ ઘડિયાળ 6ઠા નંબરની ઘડિયાળમાં પણ એવું જ છે, હજી આ કલાક કાંટો 12 ઉપર પહોંચ્યો છે નથી, પહોંચ્યો ના પહોંચ્યો હોય તો શું કરવાનું? એના આગળનો અંક લેવાનો, એટલે કે 11 પહેલાં 12 પહેલાં 11 આવે તે લેવાના, બરાબર? 11 વાગ્યા છે અને મિનિટ કેટલી થઈ છે? 55 મિનિટ. હજી 12 વાગવામાં 5 મિનિટની વાર છે. ખ્યાલ આવી ગયો બાળકો આ રીતનો ઘડિયાળનો સમય લખવાનો? ચાલો એના પછી બીજા નંબરનું જોઈએ આપણે, કે આપેલા સમય દર્શાવતા કાંટા દોરો. અહીંયા આગળ સમય આપી દીધેલો છે, તમારે તે દર્શાવતા કાંટા, એટલે કે કલાક કાંટો અને મિનિટ કાંટો, કલાક કાંટો કેવો હોય? નાનો હોય, મિનિટ કાંટો થોડો મોટો હોય, બરાબર? તો આપણે 6 વાગ્યા છે અને 15 મિનિટ થઈ છે, બરાબર? તો અહીંયા જોઈએ કે આપણે 6 વાગી ગયા છે અને 15 મિનિટ થઈ ગઈ છે, એટલે કલાક કાંટો 6થી થોડો ખસેલો આપણે દર્શાવીશું, બરાબર? અને મિનિટ કાંટો ક્યાં કરીશું? 15 લખ્યા છે એટલે કે 3 આગળ. આ થઈ ગયા તમારા કાંટા, બરાબર? ચાલો હવે બીજા નંબરનું. આમાં પણ 6 વાગી ગયા છે અને 30 મિનિટ થઈ છે, 30 મિનિટ, એટલે કલાક કાંટો ક્યાં દર્શાવવાનો? 6 અને 7ની બરાબર વચ્ચે, બરાબર? એટલે આ રીતનો કાંટો તમારો થશે અને મિનિટ કાંટો 6 ઉપર, એટલે કે 30 મિનિટ દર્શાવે છે, ત્યાં આગળ દોરવાનો છે, બરાબર? ચાલો એના પછીની આગળની 3રા નંબરની ઘડિયાળ આપણે જોઈશું. તો જુઓ, 3રા નંબરની ઘડિયાળમાં 3:45નો સમય બતાવે છે, બરાબર? એટલે કે 3 વાગી ગયા છે અને 45 મિનિટ થઈ ગઈ છે, એટલે કે 3:45 થવા આવ્યા છે, બરાબર? તો અહીંયા આગળ 3થી આપણે બરાબર 4 વાગ્યા નથી, એટલે 4થી 1 જ કાંટો થોડોક દૂર રાખીશું, જે કાળા રંગનો ઘાટો કાંટો છે ત્યાં સુધી દોરવાનો નથી, એના આગળના કાંટા સુધી દોરવાનો છે, બરાબર? અને 45 મિનિટ એટલે કે 9 તરફ કાંટો, મોટો કાંટો એટલે મિનિટ કાંટો દર્શાવવાનો છે, બરાબર? ચાલો આ રીતનું તમારે કરવાનું છે. એના પછી 4થા નંબરની ઘડિયાળમાં જુઓ, 3:35
ત્રણ પણ વાગી ચૂક્યા છે અને 35 એટલે કે 30થી આગળ 7 ઉપર એટલે 3 અને 4ની વચ્ચે આગળથી એક કાંટો થોડો ખસેલો એ રીતનું તમારે કલાક કાંટો દોરવાનો રહેશે બરાબર અને 7 ઉપર એટલે કે 35 મિનિટ બતાવે છે ત્યાં આગળ મિનિટ કાંટો બરાબર દેખાય છે બાળકો તો આ રીતનો ઘડિયાળમાં તમારે કાંટો દર્શાવી દેવાનો છે બરાબર ચાલો પાંચમા નંબરનું જોઈશું 4 અને 20 4 વાગી ગયા છે અને 20 મિનિટ થઈ ગઈ છે બરાબર એટલે 10 મિનિટની હજી વાર છે નહીં તો 4 અને 5ની બરાબર વચ્ચે આવત એટલે 4 પછી એક નાનો કાંટો છોએ એના સિવાયનો એક કાંટો છે ને ત્યાં આગળ તમારે કલાક કાંટો દર્શાવવાનો છે મિનિટ કાંટો ક્યાં દર્શાવશો એ પણ 4 ઉપર બરાબર 20 છે ને 4 અને 20 મિનિટ બરાબર આ રીતનો તમારે કાંટો દર્શાવવાનો છે ચાલો એના પછી 5મા 6ઠા નંબરની ઘડિયાળ આપણે જોઈશું તો એમાં 5 અને 50 મિનિટનો સમય બતાવે છે બરાબર તો 5 અને 50 છ વાગ્યા નથી હજી 5 અને 50 દોરવાનું છે તો અહીંયા આગળ 5 અને 50 એટલે 6ની ઉપર લાવવાનો નથી 6થી થોડોક જ દૂર એક કાંટો એટલે કે કલાક કાંટો નાનો કાંટો દોરવાનો છે અને 50 ઉપર તમારે મિનિટ કાંટો દર્શાવવાનો છે બરાબર હાથથી ના ફાવે તો ફૂટપટ્ટીનો ઉપયોગ તમારે કરવાનો ચાલો અહીંયા આગળ આપણી ઘડિયાળો પૂરી થાય છે હવે પ્રશ્ન નંબર 5 ટપકાવાળી લીટી દોરી નીચેની વસ્તુને સમમિતિ દર્શાવતા બે ભાગમાં વિભાજિત કરો સરખા ભાગ દર્શાવતા હોય તેમાં બે ભાગમાં બે ભાગ પાડવાના છે વિભાજિત એટલે વહેંચવાનું છે જે વસ્તુ સમમિતિ દર્શાવતા બે ભાગમાં વિભાજિત ન થાય તેની નીચે ચોકડીની નિશાની કરો બરાબર તમારે આ નીચે જે વસ્તુ આપી છે તેને બે ભાગમાં વહેંચી દેવાની છે બરાબર વચ્ચે આવે એમ બે સરખા ભાગ કરવાના છે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો એટલે તૂટક રેખા સીધી આવે બરાબર હાથથી ફાવે નહીં તો તૂટક રેખા તમારે ફૂટપટ્ટીના ઉપયોગથી કરવાની હવે અહીંયા આગળ જુઓ બે સરખા ભાગ થયા તો આમાં સાચું બરાબર હવે આ ઇસ્ત્રીને આપણે બે ભાગ કરવાના છે ચલો હવે જુઓ તો એને બે સરખા ભાગ થાય છે નથી થતા આ બાજુ અણીવાળો ભાગ છે બરાબર ને આ બાજુ ગોળાકાર એટલે અહીંયા આગળ ચોકડીની નિશાની આપણે કરવાની કારણ કે સંમતિ દર્શાવતા નથી હવે જુઓ છત્રી બરાબર તો છત્રીને પણ બે ભાગમાં વિભાજિત કરવાની છે આ રીતના તમારે વચ્ચે વચ્ચ તૂટક રેખા દોરશો તો સરખા બે ભાગ પડે છે નથી પડતા આ બાજુ ગોળ વળાંક વાળેલું છે ને હા એટલે સરખો ભાગ બંને બાજુ આવતો નથી એટલે એમાં પણ ચોકડીની નિશાની આપણે કરીશું ચાલો એના પછી આગળનું જોઈએ ઘડિયાળવાળું ચિત્ર બરાબર તો જુઓ એમાં તમારે સરખા બે ભાગ પાડવાના છે પાડ્યા સરખા બે ભાગ તો તમે કહેશો આ બાજુ તો બંને બાજુ સરખા ભાગ પડે છે બરાબર ગોળ છે એટલે બંને બાજુ સરખું આવ્યું પણ એવું નથી બરાબર આ બાજુના અંકો જુઓ 1 2 3 4 5 6 અને આ બાજુના 11 10 9 8 અને 7 એટલે બંને બાજુ સરખો ભાગ પડ્યો કહેવાય ના કહેવાય એટલે ઘડિયાળ પર પણ ચોકડી સમમિતિ દર્શાવતા નથી ચાલો એના પછી 5મા નંબરનું 5 છે તો એમાં સરખા બંને બાજુ ભાગ પડશે હા બરાબર એટલે એમાં ચોકડી નિશાની કરવાની નથી એના પછી ષષ્ઠકોણ તો એના પણ સરખા બે ભાગ કરીએ એટલે કે બે ભાગમાં વિભાજિત કરીએ તો બંને બાજુ સરખું આવે છે એટલે એમાં પણ ચોકડી કરવાની નથી ચાલો એના પછી આ આકાર છે એ પણ સરખો આકાર બંને બાજુ મળે છે એટલે આમાં પણ ચોકડીની નિશાની કરવાની નથી પછી આ ઘર જેવો આકાર છે પંચકોણ બરાબર એમાં પણ બંને બાજુ સરખો ભાગ પડે છે એટલે એ પણ સાચું થશે એટલે ખોટાની નિશાની કરવાની નથી ત્યાર પછી કાંસકો છે એને પણ બે ભાગમાં વિભાજિત કરીએ
તો એને પણ બંને બાજુ સરખા ભાગ પડે છે. ચાલો એના પછી આ પોસ્ટકાર્ડ કવર છે એને સરખા ભાગમાં વેચતા એમાં પણ બંને બાજુ સરખા ભાગ આવે છે એટલે પણ ખોટાની નિશાની કરવાની નથી. ત્યાર પછી આઠ, ઇંગ્લિશમાં એટ છે, એને પણ તૂટક રેખામાં બંને ભાગમાં વેચતા બંને બાજુ સરખા ભાગ મળે છે. એના પછી જુઓ કાતર, તો કાતરને પણ બે ભાગમાં વેચવાની છે આપણે, બંને બાજુ સરખા ભાગ આવ્યા એટલે એમાં પણ ચોકડીની નિશાની કરવાની નથી. ત્યાર પછી બટન છે, એને બે ભાગમાં વિભાજિત કરો તો એ બંને બાજુ સરખા આકાર મળે છે. ચાલો એના પછી ચાની કીટલી છે, એને બે ભાગમાં વિભાજિત આપણે કરવાના છે તો બંને બાજુ સરખો ભાગ આવે છે નથી આવતો, બરોબર. આ બાજુ પકડવાનું હેન્ડલ છે અને આ બાજુ ચાપવાનું એનું મોઢું છે એટલે બધું સરખા ભાગ પડશે નહીં એટલે આપણે ચોકડી નિશાની કરીશું. ત્યાર પછી પંદરમાં પેન્સિલ, એના બે સરખા ભાગ કરો, બે ભાગમાં વિભાજિત કરતા સરખા આકાર મળે છે, બંને બાજુ સરખો ભાગ થાય છે ને. ચાલો સોળમા નંબરનું, એને બે ભાગમાં વિભાજિત કરીએ આપણે, બરાબર વચ્ચે તૂટક રેખા દોરતા બંને બાજુ સરખો આકાર મળતો નથી, સરખા ભાગ પડતા નથી એટલે કે ચોકડીની નિશાની આપણે કરવાની છે, બરાબર. આ બાજુ પકડવાનું હેન્ડલ છે, આ બાજુ નથી. ચાલો આ તાજ છે, એને બે ભાગમાં વેચતા બંને બાજુ સરખો આકાર મળે છે, બે ભાગમાં આપણે વેચી શકીએ છીએ. ચાલો એના પછી અઢારમા નંબરમાં ફ્રોક છે, એને બે ભાગમાં વેચતા બંને બાજુ સરખા ભાગ પડે છે. ચાલો એના પછી ઓગણીસ નંબરમાં ઘંટાકાર છે, એને બે ભાગમાં વેચતા બંને બાજુ તમને સરખો આકાર મળે છે તો કહેશે હા, બરાબર, એટલે એને ચોકડી નિશાની કરવાની નથી. ચાલો એના પછી જુઓ આ રેડિયો છે, બરાબર, એને બે ભાગમાં વેચતા સરખો આકાર મળે છે નથી મળતો એટલે આપણે ચોકડી નિશાની કરીશું. ચલો પછી વિમાન, બે ભાગમાં વેચો સરખો આકાર મળ્યો તો કહેશે હા, તેમાં ચોકડી નિશાની કરવાની નથી. ચલો આ પછી પાનું છે, એને બે ભાગમાં વેચો સરખો આકાર મળે છે હા. ચાલો એના પછી બે, ઇંગ્લિશમાં ટુ, સરખો આકાર મળે છે નથી મળતો એટલે આપણે ચોકડી નિશાની કરીશું. ત્યાર પછી ચશ્મા, સરખો આકાર મળે છે ને, બંને બાજુ સરખા ભાગ પડે છે, બરાબર. ચાલો હવે આપણે પ્રશ્ન નંબર પાંચ જોઈશું. માગ્યા મુજબ કરો, એમાં એક નંબર, નીચેની વસ્તુઓ માટે આપેલ ચોરસમાં લાંબા માટે સાચાની નિશાની તથા ટૂંકા માટે ખોટાની નિશાની કરો, બરાબર. અહીંયા આગળ શું પૂછ્યું છે આપણને, આગળમાં પ્રશ્નમાં આપણે બે ભાગમાં વિભાજિત કર્યા, બરાબર. હવે આમાં નાના માટે ખોટાની નિશાની અને મોટા માટે એટલે કે લાંબી વસ્તુ માટે સાચાની નિશાની કરવાની છે. તો અહીંયા આગળ તમને બે પીપ આપેલા છે, એક મોટું છે ને એક નાનું છે. લાંબું કયું છે તો તમને તરત જ ખ્યાલ આવી જશે કે આ લાંબું છે એટલે આપણે ત્યાં સાચું કરીશું અને આ ટૂંકું છે ને એટલે ત્યાં ખોટાની નિશાની કરીશું, બરાબર છે ને, એકદમ સહેલું બાળકો. ચાલો બીજા નંબરનું જુઓ, તીરનું નિશાન છે તો કયું તીર લાંબું છે તો તમે કહેશો આ એટલે અહીંયા સાચું કરવાનું અને આ ટૂંકું છે એટલે અહીંયા ખોટાની નિશાની, બરાબર. ચાલો એના પછી ત્રીજા નંબરનું, બેલ્ટ છે ને સામે ઘડિયાળ છે તો બેલ્ટ લાંબો હોય કે ઘડિયાળ તો તમે કહેશો બેલ્ટ લાંબો હોય ઘડિયાળ ટૂંકી હોય, એ બેલ્ટ આગળ આપણે સાચું કર્યું અને ઘડિયાળ આગળ ખોટું કર્યું, બરાબર. એના પછી મીણબત્તી, નાની મીણબત્તી કઈ છે ને મોટી કઈ છે તો આ પહેલી છે તે લાંબી છે એટલે આપણે ત્યાં સાચું કરીશું, બીજા નંબરની ટૂંકી છે એટલે ત્યાં ખોટાની નિશાની કરીશું. ત્યાર પછી પાંચમા નંબરનું છે, સાપ છે અને ઈયળ છે, બરાબર. તો અહીંયા આગળ સાપ લાંબો હોય એટલે એની નીચે આપણે સાચાની નિશાની કરીશું, ઈયળ ટૂંકી હોય નાની હોય એટલે ત્યાં ખોટાની નિશાની કરીશું, બરાબર. ચાલો પછી કાતર છે તો આ બેમાંથી કઈ કાતર મોટી દેખાય છે તો આ બીજા નંબરની કાતર મોટી છે એટલે ત્યાં આગળ સાચાની નિશાની કરીશું, પહેલા નંબરની કાતર ટૂંકી છે નાની છે એટલે ત્યાં ખોટાની નિશાની કરીશું. સાતમા નંબરનું છે, રેકેટ છે અને બીજું શું છે, હોકી સ્ટિક છે, બરાબર. તો રેકેટ લાંબુ છે કે હોકી સ્ટિક
તો તમે કહેશો હોકી સ્ટિક લાંબી છે એટલે ત્યાં આગળ સાચાની નિશાની, અને જે રેકેટ છે ત્યાં આગળ ખોટાની નિશાની કરીશું. બરાબર? ચલો, ખ્યાલ આવી ગયો ને બાળકો? તો આગળ જોઈએ આપણે આઠમા નંબરનો. તો એમાં જુઓ, બસ છે અને કાર છે. તો બસ લાંબી છે એટલે ત્યાં આગળ સાચું, કાર એના કરતાં ટૂંકી કહેવાય એટલે ખોટું કરીશું. ચાલો, એના પછી શર્ટ અને પેન્ટ. તો શર્ટ પેન્ટમાં કયું લાંબુ કહેવાય? તો પેન્ટ લાંબુ છે અને શર્ટ ટૂંકું છે. બરાબર? એટલે આ પેન્ટમાં સાચાની નિશાની અને શર્ટમાં ખોટાની નિશાની કરીશું. બરાબર? ચાલો, એના પછી મરચું અને કાકડી. તો કાકડી લાંબી છે એટલે ત્યાં આગળ સાચું કરીશું, મરચું ટૂંકું કહેવાય એટલે ત્યાં ખોટું કરીશું. એના પછી સીડી છે, નિશાની અથવા સીડી અને ખુરશી. તો બેમાંથી કોણ લાંબુ છે? તો તમે કહેશો આ સીડી લાંબી છે એટલે ત્યાં સાચું કરીશું, અને ખુરશી ટૂંકી છે એટલે ત્યાં ખોટું કરીશું. બરાબર? ચાલો, બારમા નંબરનો ફૂટપટ્ટી અને રબર. તો બેમાં કોણ લાંબુ કહેવાય? ફૂટપટ્ટી. તો ફૂટપટ્ટી આપણે ત્યાં આગળ સાચું, અને જ્યાં રબર છે ત્યાં આગળ ખોટાની નિશાની કરીશું. ખબર પડી ગઈ બાળકો? તો ચાલો, હવે આપણે બીજા નંબરનું જોઈએ પ્રશ્ન. તો એમાં શું સવાલ, શું સૂચના મારી છે? કે ખાલી સ્થાનમાં યોગ્ય એકમ લખો. એકમ કયા કયા લખવાના છે? સેન્ટીમીટર, મીટર કે કિલોમીટર. બરાબર? આ ત્રણ એકમમાંથી જે એકમ સાચો હોય એનાથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. બરાબર? મેં તમને આ પણ શીખવાડી દીધેલું હતું કે નાની વસ્તુ હોય એને સેન્ટીમીટરમાં માપવાની, એનાથી થોડી મોટી હોય તો મીટરમાં, અને અંતર દર્શાવતું. અંતર એટલે કે ઘર હોય, શાળા હોય, શહેરમાં જવાનું, ગામડે જવાનું હોય તો એને કિલોમીટરમાં દર્શાવવું પડે. બરાબર? આ થઈ ગયા તમારા એકમ. તો ચાલો આપણે જોઈએ કે કેળાની લંબાઈ. તો કેળું કેટલું હોય? એક ફૂટપટ્ટી જેટલું અથવા દોઢ ફૂટપટ્ટી જેટલું હોય. બરાબર? એટલે સેન્ટીમીટરમાં માપાય. કેળાની લંબાઈ કેટલી હોય? 17 સેન્ટીમીટર. 17 મીટરનું કેળું હોય ના હોય ત્યાં શું લખવાનું? સેન્ટીમીટર, એને ટૂંકમાં સેમી લખાય. બરાબર? હવે શેરડીના સાંઠાની લંબાઈ. શેરડીનો સાંઠો તો મોટો હોય એટલે 2 મીટર. બરાબર? 2 સેન્ટીમીટર એટલે કે આંગળી જેટલું જ હોય, એટલી હોય શેરડી ના હોય. પુસ્તકની લંબાઈ. તો પુસ્તકની લંબાઈ અહીંયા આગળ 21 લખ્યું છે, તો આપણે મીટર લખીશું તો કેટલું મોટું પુસ્તક દેખાય, એટલે આપણે શું લખવાનું? 21 સેન્ટીમીટર. બરાબર? ચાલો, એના પછી નાળિયેરની લંબાઈ. તો નાળિયેરની લંબાઈ 12 મીટર લખીશું. 12 મીટર તો કેટલું મોટું કહેવાય? તો 12 સેન્ટીમીટર લખવાનું. બરાબર? ચાલો, એના પછી પાંચમા નંબરનું પેન્સિલ બોક્સની લંબાઈ. તો પેન્સિલ બોક્સની લંબાઈ પણ શેમાં હોય? 22 સેન્ટીમીટર. 22 મીટરની પેન્સિલ હોય ના હોય? છોકરીની ઊંચાઈ. છોકરીની ઊંચાઈ 2 સેન્ટીમીટર લખીશું કે 2 મીટર લખીશું? 2 સેન્ટીમીટરની છોકરી હોય ના હોય? એટલે છોકરીની ઊંચાઈ શેમાં મપાય? મીટરમાં. બરાબર? 2 મીટર. છોકરો હોય કે છોકરી હોય એની ઊંચાઈ માપવી હોય, લંબાઈ માપવી હોય તો મીટરમાં. બરાબર? ચાલો, એના પછી અમદાવાદથી મહેસાણા વચ્ચેનું અંતર 75 મીટર, સેન્ટીમીટર કે કિલોમીટર. તો મેં તમને હમણાં કીધું હતું. બરાબર? એક શહેરથી બીજા શહેર વચ્ચેનું અંતર જો માપવું હોય તો શેમાંથી મપાય? કિલોમીટરમાં. કિલોમીટર એટલે કે ટૂંકમાં કિમી એવું લખાય. આઠમા નંબરની ખાલી જગ્યા, ટાવરની ઊંચાઈ 20 લખ્યું છે. ટાવર એટલે કયું ટાવર? મોટું હોય ને મોબાઈલનું ટાવર ને બધા હોય ને, એને ઊંચાઈ 20 મીટરમાં મપાય, સેન્ટીમીટરમાં મપાય નહીં. બરાબર? ચાલો, એના પછી ઘરથી શાળા વચ્ચેનું અંતર 2 કિલોમીટર. બરાબર? ઘરથી શાળા હોય કે એક શહેરથી બીજા શહેર, તો એ બેનું અંતર કિલોમીટરમાં મપાય. હાથની લંબાઈ 60 મીટર કે સેન્ટીમીટર. ચાલો બોલો, તો હાથ છે આપણો તે મીટર ફૂટપટ્ટીથી મપાય કે મીટર પટ્ટીથી? તો તમે કહેશો કે ફૂટપટ્ટીથી પણ માપી શકાય, એટલે સેન્ટીમીટર લખવું પડે. બરાબર? ચાલો, આ થઈ ગયો તમારા એકમોનું. હવે થઈ ગયું 5 ક, ખૂટતી સંખ્યા લખો. બરાબર? ખૂટતા અંકો તમારે લખવાના છે. તો અહીંયા આગળ તમને અડધું ઉદાહરણ તરીકે આપી દીધેલું હોય, બાકીનું જે ખૂટતું હોય તમારે લખવાનું છે.
તો એમાં પ્રકરણ નંબર 6 માં આપણે પહેલા નંબરનું જોઈએ 50 100 અને 150. તો તમે અહીંયા આગળ જોયું કે કેટલા કેટલા ઉમેરવાના છે, 50 પછી બીજા 50 ઉમેરે એટલે 100, એમાંથી બીજા 50 ઉમેરે તો 150. જો તમને ખ્યાલ ના આવે તો તમારે શું કરવાનું, કેટલા ઉમેરવાનું છે એવી ખબર ના પડે, તો આ જે છેલ્લો અંક છે એમાંથી એની આગળનો અંક તમે બાદ કરો, એટલે કે આ 150માંથી તમે 100 બાદ કરો તો તમને ખબર પડી જાય કે કેટલા કેટલા અંક તમારે ઉમેરવાના છે. બરાબર, જો અહીંયા 150 ઓછા 100 તો 0માંથી 0 જાય તો 0, 5 ના 5 અને 1માંથી 1 જાય તો 0, કેટલા આવ્યા 50. તો આ બધા કેટલા વધાર્યા હશે, 50 અંક વધાર્યા હશે. હવે 150માં તમે બીજા 50 ઉમેરો એટલે તમને એને આગળનો અંક મળી જશે. બરાબર, તો એના 150માં 50 ઉમેરીએ તો કેટલા થાય, 150 વત્તા 50, 5 ને 5 10 શૂન્ય, વધી પડી 1 1 ને 1 2, કેટલા થયા 200. બરાબર, 150માં 50 ઉમેરીએ એટલે 200 200માં બીજા 50 ઉમેરીએ એટલે 250 થાય. બરાબર, ચાલો તમારી પાસે પીડીએફ તો ગણિતની આવી ગઈ હશે. બરાબર, લખેલી છે કે લખવાની બાકી છે, ના લખી હોય તો લખી દેજો. બરાબર, ચાલો એના પછી 125 અને 175. બરાબર, હવે આપણે 175માંથી 125 બાદ કરીએ તો આપણને વચ્ચેની રકમ મળી જશે. બરાબર, એટલે કે 25 25નો વધારો કરેલો છે. 125માં બીજા 25 ઉમેરીએ તો કેટલા થાય 150, 150માં બીજા 25 ઉમેરીએ તો 175, 175માં બીજા 25 ઉમેરીએ તો કેટલા થાય તો કે છે 200, 200માં બીજા 25 ઉમેરીએ તો 225, 225માં બીજા 25 ઉમેરીએ તો 250. બરાબર, એટલે ખબર ના પડે તો આવી રીતના આગળની એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા તમે બાદ કરશો એટલે તમને કેટલા ઉમેરવાના છે તે મળી જશે. બરાબર, ચાલો એના પછીનું આપણે આગળ જોઈએ ત્રીજા નંબરનું. તેમાં 460 અને 440 આપ્યું છે. બરાબર, તો આમાં શું કરશો, 460માંથી 440 તમે બાદ કરશો તો તમને શું મળશે, કેટલા અંકો વધારેલા છે તે. બરાબર, તો અહીંયા આગળ જુઓ, 460 આગળ લખેલા છે અને 440 પછી લખેલા છે, એટલે શું કરવાનું, 20 20નો ઘટાડો કર્યો છે. બરાબર, આગળ અહીંયા આમ જઈએ તો ઘટતું જાય ને આમ જાય તો વધતું જાય, એટલે તમારે જોઈને લખવાનું પહેલાં કે કઈ બાજુથી તમારે લખવું છે. તો અહીંયા આગળ જુઓ, 380 તો આ બાજુ વધતા ગયા 400. બરાબર, હવે 400માં વધારો કરવો છે તો 420, અને જો આગળથી લખો તો અહીંયા 460 છે. બરાબર, તો 480 લખો તો 460, 440, 420, એમ 20 ઘટતા ગયા અને આ તરફ જાઓ તો વધતા જાય. એટલે આપણે પાછળથી લખીએ તો 380 પછી 400, એટલે 20 20 વધારતા ગયા છે. બરાબર, પછી 420, 440, 460 અને 480, ખ્યાલ આવ્યો. ચાલો ત્રીજા નંબરનું જોઈએ, ચોથા નંબરનું જોઈએ, તો એમાં 300 છે. 300 પછી એક બોક્સ ખાલી છે, એના પછી 200, પછી 150, પછી એક ખાલી છે અને પછી 50 છે. બરાબર, તો કઈ રીતનો વધારો કરેલો છે તો એ શોધવા માટે આપણે શું કરીશું, જે બે રકમ જોડે જોડે હોય એ બે રકમમાંથી મોટી રકમમાંથી નાની રકમ બાદ કરી દેવાની. અહીંયા આગળ બે જોડે જોડે રકમ કઈ છે તો તમે કહેશો 200 અને 150, તો 200માંથી 150 તમારે બાદ કરી દેવાના એટલે તમને જવાબ મળી જશે કે કેટલા કેટલા ઉમેરવાના છે. 0માંથી 5 ન જાય તો શું કરવાનું, 10કો લેવાનો, બે પાસેથી, બે ઉપર કેટલા વધ્યા 1, 10ની ઉપર 0ની ઉપર 10, 10માંથી 5 બાદ કરીએ તો 50, 1માંથી 1 જાય તો 0. બરાબર, તો કેટલો જવાબ આવ્યો આપણો 50. તો અહીંયા આગળ કેટલાનો વધારો કરેલો છે 50. બરાબર, આ તરફ આવીએ તો વધે અને આ તરફ આવીએ તો ઘટે. બરાબર, તો અહીંયા આગળ 300 છે તો તમારે વધારતું જવાનું છે, 300 પછી 350 પછી 200, એ ઘટાડેલા છે. બરાબર, 200માંથી 50 ઘટાડો તો 150, 150માંથી બીજા 50 ઘટાડો તો 100, અને તમારે જો બાદ ના કરવા હોય ને ઉમેરવા હોય તો શું કરવાનું, આ બાજુ જમણી તરફથી ડાબી તરફ જવાનું, 50 50માં બીજા 50 ઉમેરો તો 100, 100માં 50 ઉમેરો તો 150,
150 માં બીજા 50 ઉમેર્યો તો 200, 200 માં બીજા 50 ઉમેર્યો તો કેટલા થાય? 250, અને અહીંયા આગળ 300, બરાબર 250 લખવાના છે. એના પછી પાંચમા નંબરનું છે, તો એમાં પણ 300, 400 એ રીતનું પાછળથી તમારે લખતું જવાનું. 300, 400, 500, 600, 700, 800, 900, બરાબર 100-100નો વધારો થતો ગયો છે અને આ બાજુ જાઓ તો ઘટાડો થતો ગયો છે, બરાબર. ચાલો એના પછી છઠ્ઠા નંબરનું આપણે જોઈશું, તો 215, 225, 235. તો શું કરવાનું તમને ખબર ના પડે કેટલાનું કર્યું છે, તો જોડે જોડેની બે સંખ્યા લઈ લેવાની, કોઈ બી બે સંખ્યા લેવાની. અહીંયા તમે પહેલી અને બીજી લો તો એમાં કઈ રકમ મોટી છે, તો તમે કહેશો પહેલી બીજીમાં 225 મોટા છે એટલે આપણે ઉપર લખીશું, એમાંથી 215 બાદ કરીશું. તો પાંચમાંથી પાંચ જાય તો 0, બેમાંથી એક જાય તો 1 અને 0, બરાબર. એટલે કેટલાનો વધારો કરેલો છે? 10નો. તમારે આ તરફ જવું હોય તો 10-10નો વધારો કરવાનો છે. 215માં 10 ઉમેરીએ તો 225, 225માં 10 ઉમેરીએ તો 235, 235માં 10 ઉમેરવા હોય તો શું કરવાનું? 235 વત્તા 10, તો કેટલા થશે? 245, બરાબર. તો અહીંયા આગળ લખવાના 245, 245માં 10 ઉમેરીએ તો 255, બરાબર, અને 255માં 10 ઉમેરે તો 265. ખ્યાલ આવી ગયો બાળકો? તો આપણે સાતમા નંબરનું જોઈએ, તો એમાં 120, 140, 160 શું કરશો? કેટલા ઉમેર્યા છે એવું જોવા માટે, તો કોઈ બી બે રકમ જોડે જોડે હોય એમાંથી મોટી રકમમાંથી નાની રકમ બાદ કરી દેવાની. એટલે કે આપણે અહીંયા 160માંથી 140 બાદ કરીએ તો કેટલા મળશે? ફક્ત 20. એટલે 20-20નો વધારો કરેલો છે, બરાબર. ચાલો 120, 140, 160, 180 પછી 200 અને 220, બરાબર. ખ્યાલ આવ્યો બાળકો? ચાલો તો હવે આઠમા નંબરનું જોવાનું, તો એમાં જુઓ 890, 790, 690. અહીંયા તમે જોયું હશે કે ઊંધા એકડા 8, 7, 6, બરાબર, અને આ બાજુથી કરો તો છતાં એકડા આવશે 3, 4, 5, 6, 7 અને 8. તો તમારે આ રીતનું પાછળથી લખવું હોય તો અહીંયા બધામાં 90-90 જ છે, 390, તો કેટલા આવશે? 490, બરાબર. પછી 590, 690, 790 અને 890, ખ્યાલ આવી ગયો. અને આ તરફથી જાઓ તો 890, 790, 690, 590, 490 અને 390 થઈ ગયા ઊંધા એકડા, બરાબર. તો ખ્યાલ આવી ગયો બાળકો આ રીતના ખૂટતા અંકો કેવી રીતના લખવાના, એટલે ધ્યાન દઈને લખવાનું રાખશું. આપણું અહીંયા આગળ ગણિતનું અસાઇનમેન્ટ પૂર્ણ થાય છે, બરાબર. જે લોકોને પીડીએફ લખવાની નોટબુકમાં બાકી હોય તે ગણિતની નોટબુકમાં એસાઇનમેન્ટની પીડીએફ સુંદર અક્ષરે લખી દેશો, જેથી કરીને તમારું પુનરાવર્તન થઈ જાય અને જે દાખલામાં ખ્યાલ ના આવતો હોય તે પણ તમે સમજી શકો, બરાબર. તો ચાલો બાળમિત્રો આવજો.